रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरे कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग चौबीसमू मेथाण में भगवान श्रीहरि पूंजाभाई ने त्या छे संतोनु पूजन कर्यु। अद्भुत वातो आपणे आ तरंग में श्रवण करीशू। श्रीहरि की पूजा कर रहे स्तुति कर रहे जो संत की पूजा करत भये चंदन लई नृप सोवू। श्रीहरि की पूजा कर रहे स्तुति कर रहे जो। पांच प्रकारना पोशाक थी प्रभुनी पूजा करी। केवी सरस वात दादा, पूंजा भाईए पांच प्रकारना पोशाक थी प्रभुनी पूजा करी, प्रार्थना करी, अने त्यार पछी संत की पूजा करत भये चंदन लये नृप सोवू। त्यार पछी ए प्रसादीनु चंदन हतु एनाथी संतोनी पूजा करी। दरबारे केसरी चंदन चर्च्यू, ललाट में कुंकुमनो चांदलो कर्यो, फूलहार पेराव्या, तेनाथी संत मंडल फूली उठ्यो। पछी वर्णियोनी पूजा करी, बधा दरबारोनी पूजा करी, पछी ते वक्ते पार्षदोनी पण पूजा करी। सहू केसर चंदन में गरकाव थई गया। आ कथामांथी वाला भक्तो कंईक शीखजो। गईकाले अमे एटलांटिक सीटी गया, कांति भगतना घरे पधरामणी, एमनो खूब भाव एटले करी। एमणे चंदन सवारथी तैयार राखेलू। स्वामी मारे चंदननी अर्चा करवी छे। मैं हसता हसता पूछ्यू कि अमेरिका में हवे अर्चानो तो रिवाज ज बंद थई गयो छे, चर्चा ज चाले छे खाली दादा, अर्चा तो गई हवे। मैं हसता हसता पूछ्यू, एक हरिभगत छेला 15 वर्षथी ओझू छे, एना घरे दर वक्ते संतोनी चंदनथी अर्चा करे, कोण हशे तमे कहेशो? मंडाळावाळा घनश्याम भगत। ए पोते हाथेथी चंदन घसे, लाकड़ो राख्यू छे घरे, अने ई चंदन उतारीने मूकी राखे। ठाकोरजीनी पण रोज एनाथी पूजा करे, अने ज्यारे ज्यारे संतो एना घरे पधरामणी करे ત્યારે પ્રસાદીનું ચંદન, ઓરિજિનલ ચંદન, એનાથી સંતોની અર્ચા કરે। કાંતિ ભગતને મેં હસતા હસતા પૂછ્યું, ભગત તમને અર્ચા ક્યારે ખબર પડી? ત્યારે એમણે કહ્યું કે આ કથા સાંભળીએ છીએ ને એમાંથી ખબર પડી કે સંતોની પધરામણી થાય ને ત્યારે મહારાજનું સંતોનું પૂજન કરવાનું હોય, કંકુથી ચાંદલો કરવાનો હોય, ચોખા ચડાવવાના હોય, ઘણાને ચાંદલો કરતા આવડે નહીં, તો આપણો એક ચાંદલો હોય ત્યાં બીજો બાજુમાં કરે, ત્રીજા ભાઈ ત્રીજો ચાંદલો કરે, આપણને ત્રિનેત્ર બનાવી દીધા હતા, ચાંદલા ઉપર ચાંદલો કરીએ, ચોખા લગાવીએ, આપણા ઘરમાં હોય સારું તો ચોખ્ખું એ ચંદનથી અર્ચા કરીએ। પણ વિવેક ખૂબ જરૂરી છે। અમેરિકામાં મેં આ બધી વસ્તુનું પ્રતિપાદન એટલે નથી કરતા, ઘણીવાર દાદા એકને એક કંકાવટી મૂકી રાખી હોય, એ બે વર્ષ સુધી ચાલે, ઠાકોરજીનું પૂજન એનાથી, સંતોનું પૂજન એનાથી, પાછા બીજા ભાઈ આવી એ પાછું ઠાકોરજીનું કરે, તો શું થાય? જે ચંદન કંકુથી સંતોનું પૂજન કર્યું એ ભગવાનની પૂજામાં જો વપરાય છે તો શાસ્ત્ર પ્રમાણે દોષ લાગે છે।
તમે મહાપૂજા કરવા બેસો છો આપણા મંદિરમાં, હનુમાનજી ગણપતિનું પહેલું પૂજન થાય, હનુમાનજી ગણપતિના પૂજન પછી સંતો ડીશ ચેન્જ કરી નાખે છે, બીજા પૂજનમાં નવી ડીશ, નવો પૂજાપો, નવી વસ્તુ કેમ? આ બધી શાસ્ત્રની મર્યાદાઓ છે, વિવેક છે. જાણ્યા વિના કરવું એ પણ ખોટું છે, કોઈકનું જોઈને દેખાદેખીથી કરવું એ પણ ખોટું છે, પણ જે કરીએ અને જેટલું કરીએ સમજીને કરીએ ને તો ઘણું છે. જેવો જેને ભાવ થાય એવી રીતે બસ. મહારાજ સંતો પધારે, કેટલા હરિભક્તો નથી કરતા, ઘરના આંગણામાં દીવા પ્રગટાવે, ઘરના આંગણામાં સૂત્રો લખે, ઘરના આંગણામાં ફૂલો પાથરે, ઘરના આંગણામાં જાણે દિવાળી આવી હોય ને એવું સરસ મજાનું દ્રશ્ય ઊભું કરે. પ્રેમને કોઈ બંધન નથી દાદા, પ્રેમની કોઈ લિમિટ નથી. પૂંજાભાઈએ અદ્ભુત પૂજા કરી છે, દરબારોની, વરણીઓની, સંતોની, બધાની પૂજા કરી. કુંકુમનો ચાંદલો કરીને સૌને ફૂલના હાર પહેરાવ્યા. વિવિધ પ્રકારના ફૂલહાર પહેરાવેલા હોવાથી ફૂલ ખીલેલો કોઈ બગીચો હોય એવી શોભા બની ગઈ. બધાના ગળામાં ફૂલના હાર, જુદા જુદા પ્રકારના, અને એમ દૂરથી જોવામાં આવે ને જાણે ફૂલનો બગીચો હોય ને એવું લાગતું હતું. બધાને એક એક ક્ષણનું વસ્ત્ર ઓઢાડ્યું. એ બધી પૂજા યથાવિધિ કરી તેના પછી જે સત્સંગી વિપ્ર કહેવાતા હતા તેમની પણ યોગ્ય રીતે પૂજા કરી. સહુને કેસરયુક્ત ચંદન ચર્ચ્યું, પછી ફૂલના હાર પહેરાવ્યા. સહુ વિપ્રને યોગ્ય દાન દક્ષિણા આપી. આ પ્રમાણે દરબાર પૂંજાભાઈએ ઉત્સવરૂપ મહાન યજ્ઞ કર્યો, મહાન યજ્ઞ કર્યો. અને હવે આ યજ્ઞ થયો ત્યારબાદ મુક્તાનંદ સ્વામી વાત કરે છે, કારણ કે આગળ છેલ્લે આવશે કે આવી રીતે મુક્તાનંદ સ્વામી વાત કરી એટલે તમને અહીંયા જાણ કરી દઉં. આપણે પધરામણીમાં જઈએ દાદા, તમે જોયું છે ને ઘણી વાર, પહેલાં ઠાકોરજીનું પૂજન થાય, પછી પૂજ્યપાદ ગુરુજીનું પૂજન થાય, સંતોનું પૂજન થાય, હરિભક્તોનું પૂજન થાય, પછી બધા બેસે, પછી ગુરુજી એકાદ વાત કરે. ક્યારેક ગુરુજીને વાત ન કરે, સંતોને કે તમે વાત કરો, કહે છે ને એમ. આજે મહારાજનું, સંતોનું, ભક્તોનું પૂજન થયું અને મુક્તાનંદ સ્વામી વાત કરી એટલે કે મહારાજે કહ્યું હશે કે સ્વામી તમે કંઈક કથા વાર્તા કરો, આજે અદ્ભુત સ્વામી વાત કરે છે. મેથાણના પૂંજાભાઈ વગેરેને શ્રીહરિની પ્યાસ ઘણા દિવસોની હતી, તેને એક વારમાં શ્રીહરિએ પૂર્ણ કરી દીધી. કરોડો યુગ સુધી જન્મ લીધા કરે તો પણ આવો અવસર મનુષ્યને ક્યાંથી મળે? તે જન્મોમાં સંતોનો અને હરિભક્તોનો યોગ સ્નેહયુક્ત રહેતો નથી, અને સ્નેહ ન હોય અને જો યોગ થાય તો એનાથી પણ શું પ્રયોજન? સંતો મળે પણ સંતોમાં હેત ન થાય તો પણ કંઈ લાભ નથી થતો. હૃદયમાં ઘણું હેત હોય પણ સંતો મળે જ નહીં તો પણ લાભ થતો નથી. સાચી વાત ને દાદા? સાધુ મળે અને સાધુની વાતમાં જીવ ભળે તો જ અજ્ઞાન ટળે. સાચી વાત કે નહીં? સાધુ મળે, સાધુની વાતમાં જીવ ભળે તો જ અજ્ઞાન ટળે, બાકી ન ટળે. કોઈ કેવું સરસ લખ્યું છે, કોથળો એનો એ, દાદા સાંભળો, કોથળો એનો એ પણ એમાં બાસમતી ચોખા ભરાય ને બરાબર, તો લોકો ખંભા ઉપર મૂકે, અને કોથળો એનો એ એમાં જો માટી ભરાય ને તો લોકો ગધેડા ઉપર મૂકે. આ શરીરરૂપી કોથળો આનો આ જ છે, કોથળો એનો એ દાદા, ચોખા ભરો ને લોકો માથે મૂકે, ખંભે મૂકે, અને માટી ભરો ને તો ગધેડા ઉપર ચડાવે, એમ શરીર આનું આ. પણ આ શરીરમાં, આ આત્મામાં, આ દેહમાં આપણે શું ભરીએ છીએ ને એના ઉપર બહુ મોટો આધાર રાખે છે. તમે અમને ઉપર બેસાડી દો છો, અમારી વાત તમે ઘરમાં આવી રીતે બેસીને સાંભળો છો, કેટલા સારા સારા હરિભક્તો કથા સાંભળે છે. બે હાથ જોડીને તમને વિનંતી કરું, મેં હમણાં તમને કેટલી સરસ વાતો કરી, ટકોર કરી. આ વિનયજી અહીંયા બેઠા છે, કથાનું એક એક્ઝામ્પલ જ છે, એમ કહો તો ચાલે બરાબર. વિનયજીની હું પોતે પણ એક્ઝામ્પલ છું, આ કથા હું કરું છું એમ નહીં, હું પણ સાંભળું છું, આ શાસ્ત્રો જ્યારે વાંચું છું ને આમાં એવી દિવ્ય વાતો આવે છે. હું ઘણી વાર, મેં મારા જીવન ઉપર એવા એવા પ્રયોગો કર્યા છે દાદા, કારણ કે આ તો કથા છે,
દીવો કરો ને તો એ દીવો પોતાના પ્રકાશથી બીજી વસ્તુ પણ બતાવશે અને પોતાને પણ બતાવશે. એમ હું આ વાત કરું છું ને તો તમને પણ આ વાત અસર કરે છે અને મને પણ અસર કરે છે. પહેલાં મને અસર કરે, મારી જાતમાં આ વસ્તુ છે કે નહીં. આપણે પણ આ વાત જીવનમાં ઉતારવાની છે, આપણે પણ આટલે સુધી પહોંચવાનું છે, આપણે પણ મહારાજને આવી રીતે રાજી કરવાના છે. તમે કથા સાંભળો છો ને, મંતવ્ય સરસ લખો છો, હવે કથામાંથી એકાદ બે વાત યાદ રાખો છો. હમણાંની એક ઘટના, સત્ય ઘટના. અમે ટેક્સાસ હતા, ફ્લોરિડાથી સુરેશ ભગતનો ફોન આવ્યો, અણસ્તુવાળા સુરેશભાઈ ટેમ્પા ફ્લોરિડાથી. એમને ત્યાં દિવાળીનું ગેટ ટુગેધર હતું, એનો આખો પરિવાર, મિત્ર મંડળ, સર્કલ બધું ભેગું થયેલું. બધાને ખબર કે સુરેશભાઈ 3 વર્ષ પહેલાં કેવા હતા અને હવે સુરેશભાઈ કેવા થયા. એટલે બધાએ જીદ કરી, આગ્રહ કર્યો કે સુરેશભાઈ અંકલ, તમે આટલા બધા ચેન્જ થઈ ગયા, તમારું આખું જીવન દિવ્ય બની ગયું, તમારી જીવનમાં કંઈક ઘણી બધી વસ્તુ તમને મળી છે, તો આજે ગેટ ટુગેધર છે, તમે અમને કંઈક સત્સંગની વાત કરો, તમે શું જીવનમાં શીખ્યા ને શું તમને મળ્યું. સુરેશભાઈનો ફોન આવ્યો, અમે મહાપૂજામાં હતા, રિસીવ ન થઈ શક્યો. સાંજે મારે મોઢે વાત થઈ, એમણે કહ્યું સ્વામી બધાએ બહુ આગ્રહ કર્યો. મેં કીધું તમે કીધું નહીં સ્વામી, હું બોલી ન શક્યો. દાદા, નંબર 1 પહેલાં સમજવાનું છે, પછી નંબર 2 સમજ્યા પછી બીજાને સમજાવવાનું છે. આ પણ જીવનમાં શીખવું જરૂરી છે. તમે બધા, અમે સાધુ તો છે ને એકલા રામ છીએ, આગળ ઉપર આગળ પાછળ નીચે કંઈ અમારે હોય નહીં. કોઈને ન સમજાવીએ તો મહારાજ અમને કંઈ દંડો ન મારે, પણ તમારે પરિવારને, દીકરાઓને, પરિવારના માણસોને આ સત્ય જ્ઞાન સમજાવવું જરૂરી છે, તો સુખ આવશે. સુરેશ ભગત કેટલી સરસ કથા સાંભળે, એમણે મને કહ્યું સ્વામી હું, મને એમ હતું સ્વામી પાસે હું શીખી લઉં પછી બોલું, પણ સ્વામી ફોન બાર આપણે ભેગા ના થયા, આ લોકોએ ઘણું કર્યું, મેં પણ ટ્રાય કરી પણ બોલી જ ન શક્યો. તો તમને બધાને મારી ટકોર છે કે તમે ઘર સભા કરો, જેમ સંતો સભા કરે છે એમ ઘરમાં અઠવાડિયામાં એક વાર, ગુરુજીએ ઘણી વાર ટકોર કરી છે, અઠવાડિયામાં એકાદ વાર પરિવાર ભેગો થાય, મહારાજની આરતી કરે, આરતી કર્યા બાદ એક કીર્તન ગાવાનું. કોઈ પણ વ્યક્તિ, કીર્તન આવડવું જ જોઈએ આપણને, બુક લઈને ગાઈએ ભલે, પછી એક ધૂન કરવાની પરિવારની, કોઈ પણ વ્યક્તિ. આમ તો આપણા મન સત્સંગમાં દરેક વ્યક્તિને કીર્તન ગાતા આવડવા જોઈએ, દરેક વ્યક્તિને ધૂન કરતા આવડવું જોઈએ. તમે જાઓ મેકન મંડળમાં, મેકનના એકે એક ભક્તો કીર્તન કરી શકે, ધૂન કરી શકે, કથા કરી શકે, સેવા કરી શકે. આપણે ન્યૂજર્સીના ભક્તો પણ એટલા તૈયાર નથી હજી. આપણે તો કાલી ઘેલી ભાષામાં અમારા ભીખુદાદા અને ઘનશ્યામ દાદા ક્લાસિકલ કીર્તન ગાય એટલે તોડી નાખે એવું. તમે આવો સાંભળવા તો આવો એકવાર. હા, દરરોજ દાદા ખીલતા હોય, હા 9:30 શ્રીજી સ્વામી બધું પૂરું કરીને સંતો ઉપર જાય પછી સૂરજ ઉગે અમારે. જેવું આવડે એવું આપણે, સાચી વાત ને દાદા? મારો સુર બેસુરો હોય ભલે, કીર્તન ગાય છે ને, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારે કરવે છે. શબ્દોનું મહત્વ નથી, મારો કંઠ મધુરો હોય ભલે ન હોય ભલે, બરાબર, મારો સુર બેસુરો હોય ભલે. આપણો કંઠ મધુર હોય કે ગમે તેવો હોય, સુર બેસુર હોય એ ભગવાન નથી જોતા, પણ આપણે બસ ભક્તિના માર્ગે વળીએ ને એ બહુ મહત્વનું છે. નાની તમને ટકોર, ઘરમાં સભા કરો. તમે એક લેવલ, પહેલાં આપણે કથા સાંભળવાનું, પછી બીજું મંતવ્યનું શરૂ કર્યું, હવે થોડી થોડી વાત કથાની તમે સચોટ સમજો છો, તો હવે ત્રીજું લેવલ, સમજો છો એમ નહીં, તમે એકબીજા સાથે ચર્ચા કરો. સ્વામી વિવેકાનંદ કહેતા આ વાક્ય મને બહુ ગમે છે, હું ઘણી વાર કથામાં બોલું છું, કે તમે કોઈને ખાવાનું અન્ન આપશો, રોટલો આપશો, તો માણસ એક દિવસ માટે સુખી થશે. તમે કોઈકને કપડા આપશો તો એકાદ મહિના માટે, એકાદ વર્ષ માટે સુખી થશે. તમે કોઈકને રૂપિયા આપશો તો 2-5 વર્ષ માટે સુખી થશે.
પણ તમે કોઈકને સાચું જ્ઞાન આપશો ને આખી જિંદગી માણસ સુખી થશે. કેવું જ્ઞાન? સાચું જ્ઞાન. કેવું જ્ઞાન? આપણા અનુભવમાં ઉતારેલું જ્ઞાન. કેવું જ્ઞાન? અમે હમણાં ટેક્સાસ ગયા, હરિભક્તો સાથે મારે વારંવાર બેસવાનું થાય, મળવાનું થાય, અને હૃદયની ઊંડી ઊંડી પડેલી વાતો સાંભળવાનું થાય. ભરતભાઈ મને કહેતા હતા, સ્વામી અમે એટલા બધા ગરીબીમાંથી આવ્યા છીએ, અમારા ઘરમાં અમે નાના હતા, ત્રણ ભાઈઓ, અમે કેવી ગરીબીમાં મહેળાવમાં હતા. ગામમાં કોઈના ઘરે લગ્ન થાય ને, અમને આમંત્રણ ન હોય કે આ લોકો તો આવું કડકા છે, લુખ્ખા છે, આવી અમારી ક્રેડિટ હતી ગામમાં. આજે ગામનો કોઈ પણ માણસ કંઈ પૂછવું હોય તો અમને પૂછવા આવે છે, પણ સ્વામી આજના દિવસ જુદા અને એ દિવસો જુદા હતા. અમારા મહેન્દ્રભાઈ બહુ સરસ મને વાત કરી, સ્વામી અમારા બાપુજી બહુ ભોળા હતા, હાલ તો માણસ છેતરી જાય એવા હતા, પણ બા બહુ હોશિયાર અને એટલી બધી એ સમયમાં મહેનત કરતા બા ને એ બધા અમે જોયેલી. ગુરુજીએ પણ વાત કરી, ગુરુજી એમ કહેતા, અમે મહેળાવ ગયા, રસોઈ કરવાની હતી, હરમાન દાદા માથે પાણીના દેગડા ભરી ભરીને લાવ્યા હતા અને રસોઈ કરી હતી. આવા સેવાભાવી હતા. પણ મહેન્દ્રભાઈ સરસ વાત કરી કે સ્વામી ત્યારે સમજાતું નહોતું, પણ બાએ અમને સંસ્કાર બહુ ઊંડા આપેલા. નાની નાની વાતે અમને ટકોર કરે, નાની નાની વાતે શીખવે. આ અમારા ત્રણ ભાઈનું જે બિઝનેસ માઇન્ડ છે ને, આ અમારા જીવનમાં સત્સંગ છે, સારી વાત છે, સુખ આ બધામાં અમારા બાનો હાથ છે. બાએ અમને બહુ ઘડ્યા છે, બહુ ઘડ્યા છે. અને અમારી બા ધામમાં જતા સુધી અમને ટકોર કરતી જ રહી. અમે ત્રણેય ભાઈઓની ટકોર સાંભળતા રહ્યા તો અમારા પરિવારમાં સંપ, અમારા દીકરાના નાના દીકરાઓ છે એમાં પણ આજે આવા સારા સંસ્કાર છે. એનું કારણ ટકોર માતા પિતાની. એમણે દાખલો આપ્યો, ભીખુદાદા હાજર હતા. શું દાખલો આપ્યો? કે અમારા ઘરમાં એક ભેંસ હતી, એ ભેંસનું કેટલું દૂધ થાય, એ દૂધમાંથી કેટલું બાર અમે આપીએ, એમાંથી કેટલી આવક જાવક થાય, એનો હિસાબ રાખવાનું બાએ કીધેલું. અમને થાય કે હવે ભેંસને આપણા ઘરનું પૂરું થતું નથી, આમાં હિસાબ શું રાખવાનો, કોઈ મોટો બિઝનેસ હોય તો બરાબર છે. ના, બા એમ કે શિક્ષાપત્રી મહારાજે લખ્યું છે, આવક અને જાવકનો હિસાબ રાખવો. આવક પ્રમાણે આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્ય હિ સર્વથા અન્ય થાતુ મહદ દુઃખમ ભવે દિત્ય વધારીયતા. એક અનુભવમાંથી પ્રગટ થયેલી નાની વાત કેટલું મોટું કામ કરે. એક ભેંસ હતી, પરિવાર મોટો હતો, ઘરમાં કોઈ આવક નહોતી. બા એમ કે મહારાજની આજ્ઞા છે, આવક જાવકનો ચોખ્ખા અક્ષરે હિસાબ રાખો. શિક્ષાપત્રી વાંચો છો ને, મહારાજે કહ્યું હિસાબ એટલે રાખવો આવક પ્રમાણે જાવક કરવી, અને આવક કરતા જો જાવક વધી જાય ને તેના ઘરમાં મહાદુખ આવશે. શ્રીજી મહારાજના શબ્દો. આ બિઝનેસ નથી ભલે, પણ આપણે આવક રાખીએ છીએ ને આપણા સુખને માટે. આપણને ખબર પડે કે ઘર આ રીતે ચાલે છે, હિસાબ તો રાખવો જ પડે. ભલે ઘર છે, ભલે આપણો નાનો પરિવાર છે, ભલે બહુ નાની આવક છે, હિસાબ વગરનું જીવન સારું નથી, હિસાબ વગરનું જીવન સુખી ન થાય. મહેન્દ્રભાઈએ કરેલી આ વાત. દાદા હતા ને તમે હાજર? ભીખુ દાદા હાજર હતા. હું કહેવા એ માગું છું, અનુભવમાંથી પ્રગટ થયેલી નાની વાત આજે ત્રણેય ભાઈઓને કેટલા સુખી કરે અહીંયા અમે દેશમાં. પણ ક્યારે? આપણે પહેલાં સાચું સમજીએ અને પછી બીજાને સાચું સમજાવીએ. કોઈને ખાવાનું આપીએ, આપવું જ જોઈએ, અન્નદાન મહાદાન છે. કોઈકને આપણે કપડાં આપીએ, વસ્ત્રદાન કરવું જોઈએ, એ જરૂરી છે. જરૂરતમંદ માટે એ પણ જરૂરી છે, પણ ધેટ ઇઝ નોટ પરમેનન્ટ સોલ્યુશન. એનાથી ઘણીવાર પેલો માણસ અપેક્ષાવાળો બની જાય, એનાથી ઘણીવાર પેલો માણસ પાંગળો પણ બની જાય, એનાથી ઘણીવાર પેલા માણસના મનમાં વિકૃતિ જાજુ મેળવી લેવાની, એ માણસ માનસિક રીતે કાયમને માટે કંગાળ જ રહે છે. દાનના ઘણા બધા વિકૃત ફાયદાઓ, વિકૃત તત્વો અત્યારે દેખાય આવે સમાજમાં, તમે જુઓ છો. પણ એક દાન એવું છે, સત્સંગી જીવનમાં પણ શ્રીજી મહારાજે એટલી મોટી વાત કરી છે, અભયદાન. સંતો જે સાચું જ્ઞાન આપે છે ને એને અભયદાન કહ્યું, ભગવાન જે આશીર્વાદ આપે છે ને એને અભયદાન કહ્યું. તમે સાચું જ્ઞાન કોઈને આપો છો ને
એમાં પણ ભગવાનનું જ્ઞાન કોઈને આપો છો ને, એમાં પણ શાસ્ત્રનું જ્ઞાન કોઈને આપો છો ને, એટલી મોટી વાત છે આ, એટલી મોટી વાત છે. કથા સાંભળનારા બધા ભક્તોને, તમે કથા સાંભળો છો, નંબર બે મંતવ્ય લખો છો, હવે નંબર ત્રણ તમારા ઘરમાં પરિવાર સાથે બેસીને વીકમાં એકવાર ઓછામાં ઓછી ઘર સફા કરો, આરતી કરવાની, એક કીર્તન, પછી એક ધૂન, અને ત્યારબાદ એક શાસ્ત્ર, કોઈ પણ એકાદ વિષય આપણે લઈને એના ઉપર કથા કરીએ. કોઈ પણ કરી શકે, પુરુષો પણ કરી શકે, બહેનો પણ કરી શકે, દીકરા પણ કરી શકે, દીકરી પણ કરી શકે, તમારા ઘરમાં જ ચમત્કાર થશે. આ વાતો, એમાં એટલી મોટી તાકાત છે, એટલી મોટી તાકાત છે, અનુભવો તમે. તો હવે આપણે આગળ આવી રીતે વધીએ, કથા સાંભળો, બીજાને સંભળાવો. આ તો ચમત્કાર છે. જો કેવી સરસ સ્વામી વાત મુક્તાનંદ સ્વામી કહે છે, કરોડો જન્મમાં જે માણસને પ્રાપ્તિ ન થાય ને, એ મેથાણ ગામના પૂંજાભાઈને ભગવાનની કૃપાથી થોડી વારમાં થઈ ગઈ. આટલા સંતો, આટલા ભક્તો ઘરે પધાર્યા, આવો લાભ, આવો રાજીપો, આવી કૃપા વર્ષા કોને મળે? સ્વામી કહે છે, ઘણાને સંતો મળે તેમાં પ્રેમ નથી હોતો, ઘણા હૃદયમાં પ્રેમ હોય તો સંતો નથી મળતા. હવે આ વિનયજી જન્મ્યા ત્યારથી મુમુક્ષુતા તો પડી હશે ને દાદા, આટલા વર્ષો પછી, ઇતને સાલો કે બાદ આપ અમેરિકા આ ગયે, ઇસકે બાદ આપકો સંત મિલે, સત્સંગ મિલા, કથા વાર્તા મિલી, ઠીક હે ને? થોડા જન્મમાં કઈ પ્રાપ્તિ થતી નથી. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મમ ચ લભતે મનુજો યદાવે, અનંત જન્મના પુણ્ય ઉદિત થાય ત્યારે આ સત્સંગ મળે છે. અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકારાન, કેટલું સરસ ભગવાન વ્યાસ લખે છે. બીજા માર્ગે આપણે જતા રહેશું, આ કથા બહુ લાંબી છે આજે, પણ આપણે વાંચીએ. કહેવાનું, અનંત જન્મના પુણ્ય જ્યારે જાગે ત્યારે આ સત્સંગ મળે છે. અને કદાચ સ્નેહ ન હોય અને આવો સાધુનો યોગ થાય તો એનાથી પણ શું સરે? સ્નેહભાવ વિનાનો યોગ તો નિર્જીવ છે. સ્નેહ વિના લોખો લાગે કથતા તે કોરો જ્ઞાન, હેત વિનાનું હૃદય એવું જેવી વર વિનાની જાન. સ્નેહ ગીતા. અમે નાના હતા ને ગુરુજી બહુ ટકોર કરતા, કથા કરીએ ને ઉતરીએ ને એટલે અમારે અડધી કથા સાંભળવાની જ ગુરુજીની, પણ ગુરુજીની ટકોરમાં એટલો જ સાર હોય. આપણે કથા કરીએ, શાસ્ત્રોને સાથે રાખીને કરીએ, આપણા ખિસ્સામાંથી જેટલું ઓછું કાઢીશું ને, આપણા ખિસ્સામાંથી જેટલું ઓછું કાઢીશું ને, એટલી જ આ વાતો સામે અસર વધારે કરશે. આપણા મંદિરમાં કેવી કથા, સવારની કથા, સાંજની કથા, જે કથા સાંભળનારા ભક્તો છે ને, અભિપ્રાયો ક્યારેક તમને આપું ને, આહા, હમણાં દાદા સવારે ભક્તિ નિધિ ચાલે છે ને, કેવો ગ્રંથ છે. હમણાં આના પહેલા આપણે સ્નેહગીતા પૂરી થઈ. પ્રેમ એટલે શું છે? પ્રેમ ન કેવલ બંધન, પ્રેમ ન કેવલ બંધન, પણ પ્રેમ બે હૃદયનું સ્પંદન. પ્રેમ ન કેવળ ઉપાધિ, પ્રેમ તો એક હૃદયની સમાધિ. ગઈકાલની એટલાન્ટિક સિટીની સભામાં પ્રેમ વિશે નિષ્કામ સ્વામીએ પણ બહુ સરસ વાત કરી, મેં પણ આખી કથા એના ઉપર જ કરી. આજે સ્વામી એમ કહે છે, સ્નેહ વિનાનો માણસ એ નિર્જીવ છે. સ્નેહ વિના તમને ગમે એટલું મળે તો પણ એ નિર્જીવ છે, એ નકામું છે, એ મળદા જેવું છે. તમારા હૃદયમાં ભાવ નથી ને તો ગમે એટલી પ્રાપ્તિ થાય ને, એ પ્રાપ્તિને કોઈ મૂલ્ય જ નથી. એટલા માટે તો શાસ્ત્રો એમ કહે છે કે માણસ એને પોતે પોતાની જાતને પહેલા ચાહવું જોઈએ. દાદા, આજના માણસમાં ક્યાં પ્રેમ નામનું તત્વ બચ્યું જ છે? હવે વહેમ બચ્યો છે, ચારે બાજુ વહેમ, જે મળે એના ઉપર વહેમ,
વિશ્વાસ કોઈને રહ્યો નથી, શંકા શંકા ને શંકા. પ્રેમનું તો ખાલી નામ છે. પ્રેમ એટલો ગંદો બની ગયો છે, પ્રેમ એટલો કુત્સિત બની ગયો છે, પ્રેમ એટલો દુષ્ટ બની ગયો છે. સાચા પ્રેમમાં કેટલી મોટી તાકાત, કેટલી મોટી તાકાત. એક ઝૂંપડામાં રહેનારો માણસ છે પણ હૃદયમાં પ્રેમ છે ને, બે જણામાં કે ચાર જણામાં ઝૂંપડામાં રહે છે પણ પ્રેમથી ભરેલું હૃદય છે ને, તો મહેલ જેવું સુખ છે. હા, અને મહેલમાં રહે છે પણ પ્રેમ જતો રહ્યો ને, તો ઝૂંપડા કરતા પણ વધારે દુઃખી છે. હૃદયમાં પ્રેમ છે ને, સૂકો રોટલો માણસ જમે છે, સૂકો રોટલો જમે છે પણ હૃદયમાં ભાવ છે, પ્રેમ છે, નેહ નિતરતું હૃદય છે, પ્રેમાળ હૃદય છે, તો રોટલાની અંદર પણ મેસૂબ કરતા વધારે મીઠાશ આવે. અને પંચાન પકવાન જમતો હોય પણ પ્રેમ ન હોય તો છે કે નહીં? સાયકલ ચલાવતો હોય પણ પ્રેમી માણસ હોય ને, અને BMW માં ફરતો હોય પણ પ્રેમ ન હોય તો, સમજી શકો છો તમે? એકલો માણસ હોય, એકલો બેઠો હોય પણ હૃદયમાં પ્રેમ હોય ને, પ્રેમના તરંગો ઉછળતા હોય ને, તો લાખો માણસની વચ્ચે બેઠો હોય ને, મેળામાં બેઠો હોય ને, મિજલસમાં બેઠો હોય ને, એવો આનંદ હોય. એટલા માટે તમે એક નક્કી કરો. આપણા શાસ્ત્રોએ સરસ ચિંતન કર્યું છે, બહુ સરસ, કે સુખ અને દુઃખ પદાર્થમાં નથી, માણસના મનમાં છે. આપણી મોટામાં મોટી ભૂલ આપણે એને પદાર્થમાં માની લીધા છે. અમે ડલાસથી નીકળ્યા એટલે મેં સંતો પેલી ગરમ ધાબળી રાખી, મેં ઓઢી, પણ ત્યાં ગરમ વેધર, એ ધાબળી ભારરૂપ લાગે. મને મનમાં થયા કરે, ક્યાં લીધી આ ધાબળી, ના લીધી હોત તો સારું, ભારે લાગે, વજન લાગે. પણ એ જ ધાબળી એ ન્યૂજર્સી મેં ઉતર્યા ને ઠંડી બરાબરની, દાદા મજા આવી ગઈ ઓઢવાની. લો હવે તમે મને કહો ધાબળીમાં સુખ હોય તો ડલાસે આવવું જોઈએ કે નહીં? સુખ ધાબળીમાં નથી, વસ્તુમાં નથી, આપણી માનસિકતામાં છે. મનને સાનુકૂળ બને ત્યારે સુખ સર્જાય, મનને પ્રતિકૂળ બને ત્યારે દુઃખ સર્જાય. આ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ એના કરતાં વધારે આગળ તમને જો મનને ટેકલ કરતા આવડી જાય, તમે કોઈ પરિસ્થિતિમાં મનને સાનુકૂળ બનાવી લો, તો દુઃખમાં પણ તમે સુખી રહી શકો છો. કેવી રીતે? દેવસિંહ ભગત આંબા ગામના દીકરો, યુવાન જોધ જેવો, એકને એક દીકરો, મૃત્યુ પામે, પતિ પત્ની રાજી થાય, મહારાજની ઈચ્છા, અંતે તેને ગમે એમ જ થાય છે. દીકરો આલોકમાં રહે તો આપણા બેની સેવા કરે, આ તો અક્ષરધામમાં બેઠો આપણા કરતા આનંદ ગણો સુખી. આપણે દીકરાને સુખી જ કરવો હતો ને દાદા, સમજણ. દીકરો મરી ગયો, સાકર વેચી ગામની અંદર, શું કર્યું? મનને સાનુકૂળ બનાવી લીધું. તો પરિસ્થિતિ કેટલી દુઃખદ દેખાય છે પણ આમને કહી રહ્યું, મનથી સુખી રહ્યા. એક અમેરિકાના સારા હરિભક્ત, આ સત્ય ઘટના કહું છું, એના દીકરી કોઈકની સાથે જતા રહ્યા. એના મધરને એટલો બધો આઘાત લાગ્યો, એટલો બધો આઘાત લાગ્યો. એના પિતાજી બે ત્રણ વાર ફોન પણ કર્યા, ફોન પર વાત પણ થઈ. પછી વાતમાં એણે બહુ સરસ વાત કરી, મને યાદ રહી ગયા એના શબ્દો, યાદ એ રીતે રહી ગયા. એ પિતાજીએ કહ્યું કે મેં એની માને સમજાવી કે અંતે તો આપણે એને પરણાવવાની જ હતી, અને આપણે ત્યાં જ પરણાવવાના હતા, જ્યાં એની ઈચ્છા હોત ત્યાં જ, એમાં કંઈ આપણું જોર ચાલવાનું હતું નહીં. તો હવે એની મેં તેને શોધી લીધું ને એનું બધું નક્કી કરી લીધું ને એની મેં તે જતી રહી. કેવું ન કેવું, આપણું માનવું ન માનવું, એને કીધું હોત તો સારું કહેવાય, આપણી ઈચ્છા છે, આપણે ધામધૂમથી પરણાવવા એટલું જ હતું ને, પણ એને આપણી ધામધૂમ નથી ગમતી, એની મેં તે સુખી થઈ છે. એ તો સુખી જ થઈ છે ને જ્યાં ગઈ ત્યાં, તો પછી આપણે શું કામ દુઃખી થવાનું? મૂકને આ બધી લમ, આપણે તો ઉલટાનું એમ માનવું જોઈએ કે ઠાકોરજી કેટલી મોટી કૃપા કરી, આપણો ખર્ચો બચ્યો, આપણે ધામધૂમથી પરણાવત ને પછી પ્રોબ્લેમ થાત તો વધારે દુઃખ થાત. એના કરતા એના રસ્તે ને આપણે આપણા રસ્તે, આપણે આપણું કામ પૂરું કરી દીધું છે, અત્યાર સુધી સારી રીતે ભણાવી અને સારા સંસ્કાર આપ્યા. એક પિતાએ કેવી સરસ સમજણ કેળવી, જુઓ તમે. તમને તમારા મનને સાનુકૂળ કરતા, ટેકલ કરતા, કંટ્રોલ કરતા આવડી જાય. મન કો માર નહીં સકતે લેકિન મરોડ સકતે હૈ, મન કો માર નહીં સકતે
लेकिन मरोड़ सकते हैं। मन में एटले शू प्रेम दादा, प्रेम क्या रहे छे? मानसना मन में, मानसना हृदय में। एटले आ तमे कथा सांभळो छो ने, थोड़ो तमारा जीवन में जुओ, आपणुं जीवन थोड़ू प्रेमाळ होवुं जोईए, आपणा हृदय में कोई प्रत्ये भाव होवो जोईए। आजनो मानस नफरत थी जीवे छे, एवुं नथी लागतुं। प्रेम में अने आसक्ति में फेर छे, हजी थोड़ी चोखवट करी दऊं। प्रेम में અને આસક્તિમાં ફેર છે દાદા। પ્રસન્નતા છે ને એ પ્રેમનું શરીર છે। પ્રેમી માણસોને પ્રસન્ન હોય। આપણા સત્સંગ સ્વામી બહુ નાના સંત છે, પણ ભગવાને એને કુદરતી કળા આપી છે। આસિદ ભગત એ લખે ને, તમે વાંચો ને વિચાર્યા જ કરો, તમે ડૂબી જાઓ અંદર। સત્સંગ સ્વામીનો બ્રહ્મ વિદ્યા માસિકમાં ક્યારેક ક્યારેક લેખ આવે છે। કોઈક સારા ચિંતક કે વિચારક હોય ને, સંપ્રદાયના સારા સારા સંતોએ કીધું કે આ સાધુ શું લખે છે, ગજબ લખે છે। એના વિચાર તો કોઈના પલ્લામાં ના હોય એવા વિચાર આવે દાદા। એમણે હમણાં પ્રેમી ભક્ત વિશે મને ટાઇટલ તમને યાદ છે, હમણાં બે ત્રણ મહિના પહેલા જ લેખ હતો, બહુ સરસ, બ્રહ્મ વિદ્યા નામના માસિકમાં એક બે મહિના પહેલા સત્સંગ સ્વામીએ બહુ સરસ લેખ લખ્યો હતો। એનું ટાઇટલ બહુ સરસ, કોઈને મળે તો ઓનલાઈન આપણે મૂકીએ છીએ, વાંચજો તમે। એમણે બહુ સરસ લખ્યું, શું લખ્યું? જ્ઞાની દુઃખી થાય, કારણ કે જ્ઞાનનો સ્વભાવ છે દુઃખી કરવાનો છે। યોગી પણ દુઃખી થાય, કારણ કે યોગનો પણ સ્વભાવ છે દુઃખી કરવાનો। દુનિયામાં એક જ તત્વ એવું છે જે દુઃખી ન થવા દે, કયું? પ્રેમ। પ્રેમ ક્યારે દુઃખી ન થવા દે। યોગમાં પણ દુઃખ, જ્ઞાનમાં પણ દુઃખ, બધા માર્ગમાં દુઃખ છે, પણ એક એક રસ્તો એવો છે પ્રેમ। પણ પ્રેમમાં જો ધ્યાન ન રાખીને આસક્તિ બની જાય તો મહાદુઃખ આવે। સાચો પ્રેમ કેવો પ્રેમ? ન્યુટ્રલ પ્રેમ। આ બાજુ જાઓ તો રાગ બની જાય ને આ બાજુ જાઓ તો દ્વેષ બની જાય। ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાં ગચ્છે તૌહ્યસ્ય પરિપંથિનો, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે। દરેક ઇન્દ્રિયોનો એના વિષયોમાં રાગ અને દ્વેષ રહ્યો છે। રાગ અને દ્વેષ આ બંને તત્વથી બચી શકે, ન્યુટ્રલ રહી શકે અને હૃદયમાં પ્રેમ કેળવી શકે તો એ માણસ ક્યારેય દુઃખી ન થાય। મુક્તાનંદ સ્વામી કેવી સરસ વાત કરી, સ્નેહ વિનાનો યોગ છે નિર્જીવ છે। ખેતીમાં સરસ વાત છે, સાંભળજો સ્વામીના શબ્દો થોડા। ખેતીમાં મોલ ચોમાસામાં જેવો થાય ને એવો બીજી ઋતુમાં ન થાય। ઠંડીની ઋતુમાં મોલ અડધો થઈ જાય, ઉનાળામાં તો કોઈક ઠેકાણે મોલ હોય, કોઈક ઠેકાણે જ મોલ હોય છે। તેમ સંતો ભક્તોમાં પ્રેમ હોય તેને જેવો સત્સંગ થાય અને નિષ્ઠા થાય તેવો બીજાને થતો નથી। ઓછો સ્નેહ હોય તો અડધો સત્સંગ થાય, અને ખાલી વ્યવહાર સાચવા આવતો હોય તેના સત્સંગનું કોઈ ઠેકાણું નથી। સાગરની જ વાતો યાદ કરીએ, બહુ સરસ આગળ વાત આવી, વ્યવહાર પ્રધાન સત્સંગ અને ભગવાન પ્રધાન સત્સંગ। જીવા ખાચર અને દાદા ખાચર, પિતામાં ભીષ્મ અને અર્જુન, તમારે મારે ચેક કરવાનું છે કે આપણો સત્સંગ વ્યવહાર પ્રધાન છે કે વાસ્તવિક છે। ભગવાન પ્રધાન, ભગવાન પ્રધાન છે બરાબર। સરસ વાતો આવે છે હજી તો, સત્સંગની રીત એવી છે, સહુની સ્થિતિ કાયમ એક સરખી નથી રહેતી। જે વૃક્ષના મૂળ ઊંડે પાતાળ સુધી ગયા હોય તે સમર્થ કહેવાય, તેમ સત્સંગમાં જેના મૂળ ઊંડા ગયા હોય તેની એક સ્થિતિ રહે છે। આજે બહુ સારું લાગે શરીરમાં, કાલે શરીર બીમાર થઈ જાય, આજે ગરમી હોય વેધરમાં કાલે ઠંડી થઈ જાય, એમ માણસના મનમાં તો પળે પળે ક્ષણે ક્ષણે આવો બદલાવ, આવું પરિવર્તન આવે છે, એનાથી બચવું પડે। કેવી રીતે બચી શકાય? ફક્ત ને ફક્ત આ કથા વાર્તા દ્વારા કેળવેલી સમજણથી। સ્વામીએ કેવી સરસ વાત કરી, જે ઝાડના મૂળ ઊંડા ગયા હોય ને, હમણાં તો આ મેથાણમાં વારંવાર આ વાતો આવે છે। પૂંજાભાઈના બેન જીજીબા એને પણ મહારાજે આ જ વાત કરેલી,
જેના મૂળ ઊંડા ઉતરી ગયા હોય, પાતાળ સુધી પહોંચી ગયા હોય, એને ઝંઝાવાત આવે, પવન આવે, વાંધો ના આવે, પણ જેને આ ઊંડા ન પહોંચ્યા હોય એને પ્રોબ્લેમ છે. થોડી સાગરની વાતો આગળ વધીએ. એવા વૃક્ષ ઘણા હોય જેના પાંદડા વર્ષમાં એકવાર ખરી જાય, તેમ ઘણા હરિભક્ત એવા હોય તેને વર્ષમાં એકાદ વાર તો સંતો હરિભક્તોનો અભાવ આવી જાય. સમજો છો ને, બહુ સરસ દ્રષ્ટાંત. જો કોકની યારે ઝઘડો થઈ જ જાય અને વર્ષમાં ઝઘડો ના થાય તો એ ભગતનું નામ જ બરાબર. કેટલાક વૃક્ષ એવા હોય તેના ઉપર ફળ બારે માસ હોય, બારમાસી આંબો બારે મહિના ફળ આવે. કેટલાક વૃક્ષ એવા હોય તેના ઉપર બારે મહિના ફળ હોય, તેમ ઘણા હરિભક્તો એવા હોય તેને સત્સંગ થયા પછી સદા સહુના ગુણ એના હૃદયમાં સદા રહ્યા કરે. બારમાસી આંબા જેવા હોય કેટલા. અહીંયા અમેરિકામાં બધું લીલું છમ તમે જુઓ, ને હમણાં 4 મહિના કાળું કટ થઈ જશે, ઉજ્જળ પ્રદેશ જેવું થઈ જશે. એમ ઘણાના જીવન કેવા હોય, 6 મહિના લીલા છમ, લોયાધામમાં રહ્યા હોય, ઘેઘોર વૃક્ષ તેવા થઈ ગયા હોય, અને જો કુસંગનો યોગ થઈ જાય તો પાછું બધું એવી પાનખર આવે, એવી પાનખર આવે કે 4 મહિના તો હાવ ડૂબી જાય. આ બીજા કોઈની વાત નથી, આપણી છે. હા, આપણી જે સારા સંતોરી ભક્તો હોય ને એ પોતાના મનને સતત ચડતું ઉતરતું જોઈ શકે છે. સતત આ મનમાં દરરોજ ઉથલ પાથલ ચાલે છે, દરરોજ મનની અંદર સુનામી, ભૂકંપ, અર્થક્વેક દરરોજ ચાલે છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનોનું ખતપત્રનું પ્રથમ સ્ટેટમેન્ટ છે, યુદ્ધની શરૂઆત પ્રથમ માણસના મનમાં થાય છે, પછી જમીન ઉપર થાય છે. જમીન ઉપર થતા યુદ્ધને અટકાવવું હોય તો પહેલા માણસના મનમાં થનારા યુદ્ધને અટકાવવું પડશે. બોલો, વાત સાચી ખોટી? મનમાં એમ થાય મારી નાખું, કાપી નાખું, તોડી નાખું, પછી એને બચાવી શકે કોઈ? એ પેલા એને સમજા, ભાઈ ઉભો રે, ઉભો રે, ધીરો રે, ધીરો રે, શાંત પડ, શાંત પડ. કેટલાક વૃક્ષોને ફળ વર્ષમાં એકવાર આવે છે, તેમ કેટલાક હરિભક્તોને કથા વાર્તા, ઉત્સવ કે શિબિર જેવા પ્રસંગ હોય ત્યારે સહુમાં દિવ્ય ભાવ રહે, ઉત્સાહ રહે, અને પછી પાછું ઘટી જાય. તો કેટલાક એવા વૃક્ષ હોય તેમાં એક જ વાર ફળ આવે, આખી જિંદગીમાં એક વાર ફળ આવી જાય, એ ઉતારી લો, પછી આખી જિંદગી ઝાડ નિષ્ફળ બની જાય. કેવું બની જાય? નિષ્ફળ બની જાય. એમ ઘણા હરિભગત એકાદ વાર મોટી સેવા કરી દે, બહુ વખાણ થઈ જાય, અને પછી એનું એને એમ થાય હું જ હરિભગત, મારા જેવું કોઈ દાન કર્યું નથી, હું કર્ણનો દીકરો, એમ થઈ જાય. અને પછી એમાં ક્યારેક કોઈક જગ્યાએ હચવાનું નહીં, એનું નામ લેવાનું નહીં, અને ખોટું લાગે. એકવાર ફળ આવી ગયું, રાજીપો લઈ લીધો, બરાબર સેવા કરી દીધી, પણ પછી એવો પડી જાય, એવો પડી જાય, આખી જિંદગી ગાયા જ કરે. આ મંદિર જોયું, પાયામાં આપણે છીએ, એ બધા ભલે ભૂલી ગયા પણ આપણે કર્યું છે આ બધું. કેવી અદ્ભુત વાતો કર્યા, 4-5 પ્રકારના ઝાડની. આ ઝાડ બીજા કોઈ નહીં, કોણ છે? આપણે બધા છીએ. કોઈક વૃક્ષને એક જ વાર જિંદગીમાં ફળ આવે, ફરી વાર આવે જ નહીં. એમ ઘણા ભક્તોને જીવનમાં એકાદ વાર મહિમા, એકાદ વાર સેવા, એકાદ વાર દાન પુણ્ય કરવાની ઈચ્છા થઈ જાય. આમ વૃક્ષોની માફક લોકો પણ વિચિત્ર સ્વભાવવાળા હોય છે, તેથી તેનો સત્સંગમાં એક સરખો સ્વભાવ રહેતો નથી. એક કો એક રહે ભાવ હી, સો હરિજન હે અમૂલ, જે સો જોગ હોય તેહી વિધ, સો મધ્યમ કરતુલ. એક કો એક રહે ભાવ હે, એક કો એક રહે ભાવ હી, સો હરિજન અમૂલ, જે સત્સંગીને પ્રગટ હરિમાં, પ્રગટ સંતોમાં એક સરખી નિષ્ઠા અને એક સરખો ભાવ હોય ને તે હરિભક્ત અમૂલ્ય છે. કેવો છે? એની કોઈ કિંમત ના થઈ શકે. એક સરખો ભાવ. વચનામૃતમાં મહારાજે વાત કરી સોનાના દોરા જેવું જીવન. બે પ્રકારના દોરાની વાત કરી, મીણપાયેલા દોરા અને સોનાનો દોરો. મીણપાયેલો દોરો તમે તો કોઈ જોયો ન હોય, અમે જોયો છે સંતોએ પુષ્કળ.
સંતોની માળા હોય ને એ પરોવા માટે મીણપાયેલો દોરો જ વપરાય, એનાથી બહુ સ્પીડમાં સરસ પરોવાય. દોરો એ મીણપાઈ દો, એકદમ ટાઈટ થઈ જાય, હા સોય જેવો નાકા જેવું બની જાય, એનાથી માળા ફટફટ પરોવાઈ જાય. પણ એ કેટલી વાર દાદા, થોડી ગરમી પડે તો ઢીલો ઢફ થઈ જાય, અને થોડી વાર ફ્રીજમાં મૂકી દો તો ચાકુ જેવો કડક થઈ જાય. બોલો, એમ ઘણા મંદિરમાં આવે ને બે સત્સંગની વાતો સાંભળે કેવા થઈ જાય, કડક થઈ જાય. હમણાં જ તોડી નાખશે બીજા બધાને, હા બીજા બધાને કેવે તમને હું ખબર પડે, સ્વામી આમ કીધું, સ્વામીની વાત એ સમજાવતો થઈ જાય. બોલો, અને પછી થોડી ગરમી લાગે તો છે કે નહીં, અને સોનાનો દોરો ફ્રીજમાં મૂકો તો કડક ના થાય, અને ગરમીમાં લઈ જાઓ ઢીલો ના પડે, એની એ જ સરખી સ્થિતિ. તો કિંમત કોની થાય? સોનાની થાય, મીણપાયેલા દોરાની ન થાય. આ દુનિયામાં એક સરખી સ્થિતિ જેની હોય ને એની કિંમત હંમેશા વધે છે. કોઈ બહુ સરસ લખ્યું છે, દૂધ દહીં છાશ માખણ અને ઘી પાંચ વસ્તુ એક જ કુળમાંથી થયેલા છે, સાચી વાત કે નહીં? દૂધ દહીં છાશ માખણ અને ઘી પાંચે પાંચ એક જ કુળમાંથી થયા છે, તેમ છતાં બધાની કિંમતમાં ફેર છે. ઘીની કિંમત સૌથી વધારે છે, કારણ શું? દૂધ એમાંથી કઈ વિકૃતિ થાય છે, દહીં એમાંથી પણ કઈ વિકૃતિ થાય છે, છાશ એમાંથી પણ કઈ વિકૃતિ થાય છે, માખણ એમાંથી પણ કઈ વિકૃતિ થાય છે, પણ ઘી બની ગયા પછી એમાં કોઈ વિકૃતિ નથી, એક સરખી સ્થિતિ થઈ ગઈ પછી, સાચી વાત ને? એટલા માટે ઘી કિંમતી છે, એટલા માટે ઘી એ સારનો પણ સાર કહેવાય છે, એટલા માટે ઉપનિષદમાં ઘૃતમ બ્રહ્મ ભગવાનનું એક નામ ઘી છે. શું નામ પાડ્યું ભગવાનનું? કારણ કે ભગવાન ઘી જેવા છે, ઘી ક્યારે વિકારને પામતું નથી, એમ ભગવાન પણ ક્યારે વિકારને પામતા નથી. અને દૂધ તો ફાટી પણ જાય, ગરમ પણ થઈ જાય, વધારે ઉકાળો બાસુંદી થઈ જાય, થોડું દહીં નાખી તો બીજું થઈ જાય, કેટલા બધા રસ્તા એને ભાઈ, દહીં દૂધ માટે કેટલા રસ્તા ખુલ્લા છે, છે કે નહીં? પણ ઘી માટે એક સરખું. તમારી કિંમત લોકો ક્યારે કરશે? તમે એક સરખી સ્થિતિમાં આવી જશો ત્યારે. પણ આજનો માણસ વારે વારે બદલે છે. મેં હમણાં કહ્યું ને, કાચીડો રંગ બદલે એના કરતાં માણસ વધારે રંગ બદલે છે. કેવી સરસ વાત કરી જુઓ, જેને જે સત્સંગીને પ્રગટ હરિમાં પ્રગટ સંતોમાં એક સરખો ભાવ અને એક સરખી નિષ્ઠા હોય ને તે હરિભક્ત અમૂલ્ય છે. એક કો એક રહે ભાવહી સો હરિજન અમૂલ, જેસો જોગ હોય તેહી વિધસો મધ્યમ કરતુલ. જેવો સંત યોગ રહે તેવો સત્સંગ થઈ જાય તેને મધ્યમ કહેવાય. જેવો યોગ હોય એવો સત્સંગ થઈ જાય, બળિયાના સંગે બળિયો થાય, નબળા મળે તો પાછો નબળો થઈ જાય, તેને કેવો કહેવાય? એને મધ્યમ હરિભક્ત કહેવાય. જેને સત્સંગ હોવા છતાં, એટલે કે શ્રીહરિને સંત પ્રગટ મળ્યા હોવા છતાં તેના ઉપર કંઈ ભાવ પ્રેમ ન હોય, તેનાથી ઉદાસીન જેવો રહેતો હોય તો તેને કનિષ્ઠ હરિભક્ત કહેવાય. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, પ્રગટ સંત અને પ્રગટ ભગવાન, એમાં સદા એક સરખો ભાવ એક સરખી નિષ્ઠા, તેને કેવો કહેવાય? ઉત્તમ. જેવો યોગ એવી સ્થિતિ, ઉત્તમ યોગ મળે તો ઉત્તમ સ્થિતિ, મધ્યમ મળે તો મધ્યમ, ને કનિષ્ઠ મળે તો કનિષ્ઠ, તેને કેવો કહેવાય? મધ્યમ. અને ભગવાનને સંત પ્રગટ મળે તો પણ ઉદાસ થઈને ફેર્યા કરે, બરાબર, નબળી વાતો કર્યા કરે, હિંમત વિનાની વાતો કર્યા કરે, તેને કેવો કહેવાય? કેવો કહેવાય? ઘનિષ્ઠ કહેવાય. આ તો બહુ સમજવા જેવું છે, બીજા માટે નહીં, કોના માટે? આપણા માટે. વચનામૃતમાં મહારાજે જ્યાં જ્યાં વાતો આવી છે ને, જ્યાં જ્યાં ત્યાં લગભગ વૈરાગ્ય ત્રણ પ્રકારનો, ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ, જ્યાં જ્યાં વાતો આવી છે થોડી વાતો સાંભળીએ. કાર્યાણીનું વચનામૃત પહેલું, નિશ્ચયનું વચનામૃત છે, એટલે કે ભગવાનના સ્વરૂપને ઓળખવાનું વચનામૃત છે, એટલે કે ભગવાનના સ્વરૂપમાં ભાવ કેવો છે એનું વચનામૃત છે, બરાબર. આમ તો એ જ છે ને, ભાવ કહો, નિષ્ઠા કહો, ઓળખાણ કહો, અંતે તો એક જ વસ્તુના જુદા જુદા સ્વરૂપ છે ને,
શ્રીજી મહારાજ નિષ્ઠા નિશ્ચય સમજાવતા સમજાવતા બહુ ગહન અને માર્મિક વચનામૃત છે, પણ એનું એક્ઝામ્પલ જો, ત્યાં દ્રષ્ટાંત છે. જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે તેમાં જે લોઢાના નાંગળ હોય તેને સમુદ્રમાં નાખે, તે જો ધરતી લગણ ન પૂગ્યો હોય અને તેને તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે, તરત નિસરી આવે. મોટા જહાજને, મોટા નાવને, મોટા સ્ટીમ્બરને દરિયાની અંદર, નદીની અંદર, નદીના કિનારે જૂના સમયમાં લાંગરવાની આ જ રીત હતી. અત્યારે પણ આ રીત ચાલે છે, અમે તો જોયું છે. નાંગળ પણ અમે આફ્રિકામાં જોયું છે, નાંગળથી કેવી રીતે હોડીને ઊભી રાખી એ પણ અમે જોયું છે. એટલે જેણે જોયું ન એને સમજાય નહીં આ વસ્તુ. નાંગળને નાખે ને તરત તાણી લે તો ઝાઝી મહેનત ન પડે, તરત નિસરી આવે. તેને ધરતી લગણ જવા દઈએ અને તાણે તો થોડી મહેનત કરે નિસરી જાય, અને જો ધીરે ધીરે જવા દે ને ધરતીમાં ખૂટી જાય ને ભરાઈ જાય, પછી ગમે એટલું તાણે ને તો પણ એ નીકળે નહીં, તાણીઓ તણાય નહીં, નિસરે નહીં. આવી રીતે નિશ્ચય પણ ત્રણ પ્રકારનો થાય છે. ઘણાને ઇન્દ્રિયો સુધીનો થાય, ઘણાને અંતઃકરણ સુધીનો થાય, અને ઘણાને આત્મા સુધીનો થાય. ઇન્દ્રિયો સુધીનો નિશ્ચય હોય ને એ થોડી જેવી તેવી વાતો સાંભળે ને જતો રહે, અંતઃકરણ સુધીનો નિશ્ચય હોય ને વાતોથી ન આઘો પાછો થાય પણ કંઈક વર્તન આઘું પાછું થાય, કંઈ બોલવા ચાલવાનું થાય, કંઈ તકરાર થાય. બોલો એ કરી જવા દો વાત. હવે કંઈક આઘું પાછું થાય વર્તનમાં, બરાબર રોકવા ટોકવાનું થાય, સામે સામે સાધુ સાથે ઘર્ષણ થઈ જાય સીધે સીધું, અને એનો નિશ્ચય તૂટી જાય, તો ક્યાં સુધી નિશ્ચય છે એનો? અંતઃકરણ સુધીનો. પણ ગમે તેવું થાય, ગમે તેવી વાતો સાંભળે, ગમે તેવું વર્તન જુએ, તો પણ જેના હૃદયમાં ક્યારેય ફેર ન પડે, તો ક્યાં સુધીનો નિશ્ચય છે એનો? આત્મા સુધીનો નિશ્ચય છે. સમજ્યા તમે? વચનામૃત કાર્યાણીનું પહેલું. હજી તમને સમજાવું, વચનામૃત છે વડતાલનું ત્રીજું. આમ તો ચાર પ્રકારના મોટા પુરુષનું વચનામૃત છે ટાઇટલ, પણ આપણે એમાં ત્રણ પ્રકાર સમજીએ, કેમ કે ચોથા પ્રકાર તો આપણી કેપેસિટીની બહારની વસ્તુ છે. એટલે આપણે વચનામૃત ચાર પ્રકારના છે, આપણે ત્રણ પ્રકાર એમાંથી લઈએ. વચનામૃત વાંચવા કરતા ટૂંકા શબ્દો કહું છું. મહારાજ એમ કહે, દીવા જેવો, દીવાનો અગ્નિ હોય એ પણ અગ્નિ જ છે, પણ દીવાનો અગ્નિ કેવો છે? થોડું પાણી પડે ને, ના થોડો પવન લાગે ને ઓલાઈ જાય. દીવાનો અગ્નિ થોડો પવન લાગે ઓલાઈ જાય, પણ મસાલનો અગ્નિ છે ને ગમે એટલો પવન લાગે, હાથમાં મસાલ લઈને લોકો દોડતા હોય, જોયું છે ને તમે, પવનથી ન ઓલાય પણ પાણી લાગે તો ઓલાઈ જાય. દીવાનો અગ્નિ, મસાલનો અગ્નિ અને વીજળીનો અગ્નિ, અગ્નિ ત્રણે એક સરખા છે, પણ દીવાનો અગ્નિ પવનથી બુજાય છે, મસાલનો અગ્નિ પવનથી નહીં પાણી લાગે તો બુજાય, અને વીજળીનો અગ્નિ પવન લાગે કે પાણી લાગે ક્યારેય બુજાતો નથી. સમજ્યા તમે કે નહીં? આપણે આપણો સત્સંગ દીવાના અગ્નિ જેવો છે, મસાલના અગ્નિ જેવો છે, કે પછી આપણો સત્સંગ વીજળીના અગ્નિ જેવો છે? આપણે આ સંતો સાથે હેત જોડ્યું છે, હેત કર્યું છે, એ ત્રણ પ્રકારના નાગળની વાત મહારાજે કાર્યાણીનું પહેલું વચનામૃત કરી, નાગળ ઊંડું જવા દીધું છે, તો આપણે આપણા સત્સંગને કેટલો ઊંડો જવા દીધો છે? આપણા હેતને કેટલું ઊંડું જવા દીધો છે? આપણા પ્રેમને કેટલો ઊંડો જવા દીધો છે? કેવી કેવી વાતો છે આ સત્સંગના, કેવા કેવા પ્રસંગો છે. બે ચાર પ્રસંગો થોડા લઈશું. હજી તો 14 કડી જેટલી કથા થઈ અને 40 કડીએ પહોંચવાનું છે, એટલે આપણે આજે તો હિંમત કરશું તો એ નહીં પહોંચાય દાદા, પાછા વળી જઈએ. હવે આજે આવતીકાલે સરસ મજાની આ બધી વાતો છે, મારા જીવનમાં અને તમારા જીવનમાં બળ આપે, પ્રેરણા આપે એવી વાતો છે. તો વાલા ભક્તો, બસ આવતીકાલે આપણે આ કથા વાર્તાનું શ્રવણ કરીશું આગળ વિશેષ. અત્યારે આ કથા રાખીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય.